ખ્યાલ એની મર્યાદાઓ લ્યુબેનનો અષ્ટકનો નિયમ જોયો ત્યાર પછી હવે પછીના વિડિયોની અંદર આપણે પ્રકરણ 5 ની અંદર તત્વોનું આવર્તનીય વર્ગીકરણની અંદર મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક છે એ જોવાનો છે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર આપણે જોઈએ તો અગાઉના વૈજ્ઞાનિકોએ જે કાંઈ પણ પ્રયત્નો કર્યા હતા એ પ્રયત્નો બાદ મોટા ભાગના વૈજ્ઞાનિકોએ તત્વોને તેમના પરમાણુ દળના ચળતા ક્રમની અંદર ગોઠવવાનો જે પ્રયત્ન કર્યો હતો સેમ ટુ સેમ મેન્ડેલિફે પણ પોતાનું જે આવર્ત કોષ્ટકનું નિર્માણ કર્યું એની અંદર એમણે પણ દરેક તત્વોને પોતાના પરમાણુ દળના ચળતા ક્રમની અંદર ગોઠવવાનો છે એ પ્રયાસ કર્યો પણ થોડો કેણે ફેરફાર કર્યો કે મોટા ભાગના તત્વોના રાસાયણિક ગુણધર્મો ભૌતિક ગુણધર્મો અને એની અવસ્થા ઘન અથવા તો વાયુ કે પ્રવાહી અવસ્થા અને એનો પરમાણુ દળ આ બધા જ ને એમણે આધારે રાખી અને તત્વનું છે આવર્ત કોષ્ટક બનાવવાનો પ્રયત્ન કર્યો તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના કેટલાક મુખ્ય મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ વાત કરીએ તો રશિયન વૈજ્ઞાનિક દમિત્રી ઇવાનને વિચ મેન્ડેલિફ કે જેમણે સૌપ્રથમ સારું એવું જે ખરેખર કામ લાગે એવું આવર્ત કોષ્ટકનું નિર્માણ છે એમણે કર્યું સન 1872 ની અંદર મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવવાના જે પ્રયત્નો કર્યા એ ખરેખર છે એ સફળ રહ્યા અગાઉના વૈજ્ઞાનિકો જે કાંઈ પણ પ્રયત્નો કર્યા એની ખામીઓ છે એ ઘણી બધી હતી જોકે પરિણામ સ્વરૂપ આપણે વાત કરીએ તો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક એ સૌથી છેલ્લું અને આધુનિક નથી પણ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકને આધારે છે એ આજનું ભવિષ્યનું આધુનિક આવર્ત કોષ્ટકનું નિર્માણ છે એ સરળતાથી અને આસાનીથી થઈ શક્યું એટલે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એ સૌથી અગત્યનું છે બીજા મુદ્દાની વાત કરીએ તો પ્રારંભિક વિકાસમાં તેમનો ફાળો આ વિદ્યાર્થી મિત્રો મેં જે રીતે તમને વાત કરી કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે ખરેખર જે રજૂઆત કરવામાં આવી છે એનો મુખ્ય શ્રેય છે એ મેન્ડેલિફના ફાળે જાય છે કારણ કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકને ધ્યાનમાં રાખી અને આધુનિક આવર્ત કોષ્ટકનું સરળતાથી નિર્માણ થઈ શક્યું ત્રીજા મુદ્દાની વાત કરીએ તો એમની ગોઠવણી તત્વોના મૂળભૂત ગુણધર્મો પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મોને આધારે એમણે ગોઠવણી કરી અગાઉના વૈજ્ઞાનિકોએ માત્ર ને માત્ર પરમાણ્વીય દળને આધારે ગોઠવણી કરી હતી મેન્ડેલિફે શું કર્યું કે તત્વના મુખ્ય ગુણધર્મો હોય એનું રાસાયણિક પ્રક્રિયા કેવી છે રાસાયણિક ગુણધર્મો કેવા છે બીજા તત્વોના સંબંધો કેવા છે એને ધ્યાનમાં રાખી અને એમને આધુનિક આવર્ત કોષ્ટકને નિર્માણ કરવાની પ્રક્રિયા છે એ ચાલુ રાખી હવે વાત કરીએ તો મેન્ડેલિફના સમયની અંદર એ સમયે કુલ 63 તત્વો છે એ જાણીતા થયા હતા મતલબ કે 19મી સદીની આસપાસ ટોટલ 63 તત્વોની જે શોધો થઈ હતી એમાંથી મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકની અંદર મોટા ભાગના તત્વોને સમાવી શકાયા એટલે કે અગાઉના વૈજ્ઞાનિકોના જે પ્રયત્નો હતા એની જે ઉપલબ્ધિઓ હતી એમાં ખામીઓ હતી એ ખામીઓ અહીંયા આપણને જોવા મળતી નથી કારણ કે જેટલા તત્વો 63 તત્વો હતા બધા જ તત્વોને સારી રીતે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર સમાવી શકાય વાત કરીએ તો મેન્ડેલિફે મોટા ભાગના તત્વોની ઓક્સિજન અને હાઇડ્રોજન સંયોજનો બનાવતી પ્રક્રિયા ઉપર છે ને સૌપ્રથમ વિચાર કર્યો કે એમણે જોયું કે મોટા ભાગના તત્વો છે એ ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે ઝડપથી પ્રક્રિયા કરે છે કારણ કે કુદરતની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજન એ અતિ સક્રિય તત્વો છે એના કારણે એની સાથે મોટા ભાગના તત્વો છે એ સરળતાથી રાસાયણિક પ્રક્રિયા કરે એટલે મેન્ડેલિફે આ બંને તત્વોને બાકીના એ સમયના જે 63 તત્વો જાણીતા હતા એમની સાથેના ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખી અને એને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક બનાવવાનું નિર્માણ છે કર્યું હવે વાત કરીએ તો 63 માંથી જે કોઈ પણ તત્વો ઓક્સિજન આલે પ્રક્રિયા કરતા હોય એને ઓક્સાઇડ કહેવાય હાઇડ્રોજન આલે પ્રક્રિયા કરી અને નવું તત્વ બનાવીને જે તે તત્વના હાઇડ્રાઇડ છે એ કહેવામાં આવે બરોબર ને વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન આલે પ્રક્રિયા કરે તો ઓક્સાઇડ હાઇડ્રોજન આલે પ્રક્રિયા કરીને નવા તત્વોનું નિર્માણ કરે તો એને હાઇડ્રાઇડ છે એ
તેમણે કર્યો હવે શરૂઆતની અંદર એને શું કહ્યું કે એ સમયમાં જાણીતા ટોટલ 63 તત્વો હતા 63 કાર્ડને સૌપ્રથમ બનાવ્યા અને દીવાલ ઉપર કે નોટિસ બોર્ડ ઉપર એમણે 63 કાર્ડને છે એવી રીતે લગાડ્યા કે જે તત્વોના રાસાયણિક ગુણધર્મો સમાન જોવા મળે એ બધાયને એક શ્રેણીની અંદર ગોઠવી શકાય આ પ્રક્રિયાથી મેન્ડેલિફે મોટા ભાગના 63 તત્વો જે એ સમયમાં શોધાયેલા હતા એ બધાને વ્યવસ્થિત છે ગોઠવી શકાય તો આ રીતે વાત કરીએ તો મેન્ડેલિફે મોટા ભાગના તત્વોને આવર્ત કોષ્ટકની અંદર સમાવી લીધા હવે આવર્ત કોષ્ટકની વાત કરીએ તો પુસ્તકની અંદર આવર્ત કોષ્ટક આપણને મેન્ડેલિફનું વ્યવસ્થિત છે આપેલું છે એની અંદર વાત કરીએ તો સૌથી ઊભી લાઈન ઊભી હરોળ આપણને જે જોવા મળે છે એને સમૂહ કહેવામાં આવે ઊભી લાઈન જે જોવા મળે છે એને સમૂહ કહેવામાં આવે અને આડી જે હરોળ જોવા મળે છે એને આવર્ત છે એ કહેવામાં આવે હવે વાત કરીએ તો આડી શ્રેણીની અંદર મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર જેટલા તત્વો આપેલા છે એ બધાને પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે આડી હરોળની અંદર પ્રથમ શ્રેણી બીજી શ્રેણી ત્રીજી શ્રેણી જેટલી પણ આવર્ત આપણને આપેલી છે એ બધાની અંદર તત્વોને પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવેલા છે તો એ રીતે છે અને જે આવર્તની અંદર જેટલા તત્વો આપણને મળે છે બધાના ગુણધર્મો મોટા ભાગે એક સમાન છે એ જોવા મળે હવે એ વાત ઉપર આપણે જઈએ કે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક જે બનાવ્યું છે એની અંદર આડી હરોળની અંદર ગુણધર્મો એક રીતે જોવા મળે છે એટલે આપણે મેન્ડેલિફે છે એ આવર્ત કોષ્ટકનો એક નિયમ બનાવ્યો છે એટલે કે મોટા ભાગના તત્વો છે એ તેના ગુણધર્મો તેમના પરમાણીય દળના આવર્તનીય વિધેય છે એનો અર્થ એવો થાય કે આડી હરોળના બધા જ તત્વોના ગુણધર્મો છે એ સમાન જોવા મળે ફરીથી આપણે જોઈ લઈએ કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણીય દળના આવર્તનીય વિધેય છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખવા ખાતર આપણે એમ વિચારી શકીએ કે આડી હરોળની અંદર જેટલા તત્વો છે ને રાસાયણિક ગુણધર્મો છે એ સમાન છે પણ પરીક્ષાની અંદર વિજ્ઞાનમાં છે એના શબ્દે શબ્દ સ આપણને છે એ લખવું પડે તો મેન્ડેલિફનો આવર્ત નિયમ છે તત્વોના ગુણધર્મો તેમના પરમાણીય દળના આવર્તનીય વિધેય છે આની અંદર બે જ શબ્દો જોવાના છે એક છે પરમાણીય દળ અને બીજું છે આવર્તનીય એટલે કે આવર્તની અંદર જે સમૂહ આપેલો છે પરમાણીય દળના ચડતા ક્રમમાં છે અને એના ગુણધર્મો પણ છે એ સમાન છે એ જોવા મળે છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર તમે નિરીક્ષણ કરો તો ઘણા બધી ખાનાઓ છે જે બોક્સ આપેલા છે આવર્ત કોષ્ટકની અંદર એ ખાલી છોડવામાં આવ્યા છે હવે મેન્ડેલિફને એ સમયે આગાહી કરી હતી કે ખરેખર ત્યાં ખાલી સ્થાન છોડવામાં આવેલા છે ત્યાં નવા તત્વો છે એ શોધવાના બાકી હશે અને ખરેખર એવું જ થયું કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર જેટલા તત્વોના સ્થાન ખાલી છોડ્યા હતા એ તત્વો એની જગ્યાએ નજીકના સમયમાં ભવિષ્યમાં નવા શોધાયા જેથી કરીને એને પોતાનું જે સ્થાન ખાલી છોડેલું હતું એમાં એમને ગોઠવી દેવામાં આવ્યા એટલે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે કોઈ પણ પ્રકારની ખામીઓ છે એ દર્શાવતું નથી હાલાકી એની ખામીઓ જે નાની મોટી છે એની ચર્ચા આપણે આગળના પછીના વિડીયોની અંદર કરશું પણ એ ખામીઓ જોવા જઈએ તો અગાઉના વૈજ્ઞાનિકોની સમકક્ષ એ ખામીઓ ખૂબ જ ઓછી છે અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકને ધ્યાનમાં